રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં ડબલ ઋતુને કારણે સરકારી હોસ્પિટલની ઓપીડીમાં 15-20% વધારો નોંધાયો છે, જેને લઈ તાલુકાની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર અને ખાટલાઓ પણ ભરેલા હોવાનું જોવા મળી આવ્યું છે. તાલુકાની સરકારી હોસ્પિટલમાં ડબલ ઋતુ અને વાયરલ ઇન્ફેક્શનને લઈને રોજ કરતાં ઓપીડીમાં 15-20% વધારો નોંધાયો છે. તો સામાન્ય દિવસો કરતાં હાલ ઓપીડીમાં વાયરલ ઇન્ફેક્શન અને ડબલ ઋતુને કારણે 350 પણ વધારે દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ઓપીડીમાં તાવ, ઉધરસ, ખાંસી જેવી અન્ય બીમારીઓથી સરકારી હોસ્પિટલ દર્દીઓથી ભરચક જોવા મળી રહી છે. દર્દીઓમાં તાવ, ઉધરસ જેવી બીમારીઓથી સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓથી ખાટલાઓ ભરાઈ જવા પામ્યા છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં હાલ દવાઓનો જથ્થો પૂરતો છે અને દર્દીઓને સારવાર માટે યોગ્ય તબીબો પણ હાજર રહે છે. જે મિક્સ ઋતુનો માહોલ જોવા મળે છે, જેમાં વહેલી સવારે મોડી સાંજે ઠંડી રહે છે, બપોરે તાપમાન થોડું વધારે હોય છે, જેના હિસાબે વાયરલ ઇન્ફેક્શન, ઝાડા ઉલટી વગેરેના કેસોમાં થોડો વધારો જોવા મળે છે. ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે એવરેજ 300-350 ઓપીડી રહે છે, જેમાં હાલ 10-15% વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત દાખલ દર્દીઓની સંખ્યામાં પણ થોડો વધારો માલુમ પડે છે. ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે જરૂરિયાત મુજબની તમામ દવાઓ, ઇન્જેક્શનો બધું અવેલેબલ છે અને લેબોરેટરી પૂરતો સ્ટાફ, તમામ પ્રકારના બ્લડ રિપોર્ટ બધું અવેલેબલ છે. હાલ જે વાયરલ ઇન્ફેક્શનમાં વધારો જોવા મળી રહ્યો છે, જેની સારવાર આપવા માટે ધોરાજી સરકારી હોસ્પિટલ સક્ષમ છે. જંક ફૂડનો ઉપયોગ ન કરવો જોઈએ, જે બહારનો જંક ફૂડ હોય છે અત્યારે ન લેવું જોઈએ. ઉપરાંત જે લીલા શાકભાજી છે, ફ્રૂટ છે વગેરે, તથા પાણી વધારે માત્રામાં લેવું જોઈએ. શરદી, ઉધરસ ને તાવ ને એવું આવે છે. 2-3 દિવસ ત્યાં દાખલ છે. અલ્પેશ ત્રિવેદી, ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.